આપણી શાળામાં અભ્યાસ કરતા ગૌતમભાઈ છે. ગૌતમે ખૂબ સરસ મજાના જુદા જુદા પ્રાણીઓની આકૃતિઓ એ માટીકામ દ્વારા સર્જી છે અને એક સરસ મજાનું ગાડું બનાવ્યું છે. આપણને હડપ્પા અને મોહેંજોદડોની યાદ આવી જાય એવું સરસ છે. ત્યારબાદ છે મનીષ. મનીષે બહુ સરસ મજાનું કાચબાની પ્રતિકૃતિ બનાવી છે. ચીનના રાજાઓ તો કાચબાને ખૂબ પવિત્ર માનતા હતા, એના રાજગાદી ઉપર કાચબાના ચિત્રો પણ જોવા મળે છે, તો એ મનીષનું ચિત્ર છે. અને ત્યારબાદ જોઈએ તો અહીંયા માનસીબેન છે. માનસીબેને ખૂબ સરસ મજાનું માટીકામ કર્યું છે, સરસ મજાના વૃક્ષો પણ સાથે જોડ્યા છે અને આખી ગ્રીનરી સાથે તમે સોફા સેટ જોશો, ટીપોય જોશો અને બાજુમાં એ અધ્યાત્મની સાથે એને શિવલિંગ પણ પધરાવ્યું છે. એટલે માનસીબેનની આ કૃતિ પણ તમે જોતા એના માટીકામને ખૂબ નિહાળવાની મજા આવશે. તો આ ત્રણેય વિદ્યાર્થીઓ એટલી સરસ મજાની રજૂઆત કરી છે, અહીંયા પહેલા બીજા ત્રીજા ક્રમ આપવાને બદલે આ ત્રણેય વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું છે. ત્રણેય વિદ્યાર્થીઓએ ખૂબ સરસ કામ કરી છે. આવી જ સરસ મજાની કૃતિ આપણી શાળાના વિદ્યાર્થીઓ રજૂ કરે છે ત્યારે ખૂબ અભિનંદન અને આનંદ વ્યક્ત કરવામાં આવે છે. જય હિન્દ.